વાત કરીએ અવયવી કરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. આપણે જેમ જાણીએ છીએ કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એ કયા સ્વરૂપે હોય છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સ્ક્વેર સોરી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપે. તો અહીંયા આપણે કોઈ આલ્ફા એવી વાસ્તવિક સંખ્યા લઈ લઈએ અને એ એક્સ એટલે કે ચલના બરાબર લઈ લઈએ, બરાબર છે, અવયવ લઈ લઈએ. તો એના સંદર્ભે આપણે સમજીએ તો જો જો એ આલ્ફા સ્ક્વેર પ્લસ બી આલ્ફા પ્લસ સી બરાબર ઝીરો હોય ત્યાં વાસ્તવિક સંખ્યા આલ્ફા એ દ્વિઘાત સમીકરણનું શું છે, બી જ છે. એટલે કે એક્સ બરાબર આલ્ફા કહેવાનો મતલબ એવો છે કે એક્સ બરાબર આલ્ફા હોય, એટલે કે એક્સ બરાબર આલ્ફા મતલબ આલ્ફા એનો બીજ છે, આલ્ફા એનો ઉકેલ છે કહેવાનો મતલબ એવો છે, બરાબર છે. જો એવું થાય તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરોનું એ બીજ કહેવાય. કે જો આવું થતું હોય મતલબ એવું કહેવા માગે છે કે આપણું જે આ દ્વિઘાત સમીકરણ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો, એમાં કાં તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ જે સમીકરણ છે એમાં તમે જ્યારે આલ્ફા કોઈ વાસ્તવિક સંખ્યા જે એક્સ બરાબર આલ્ફા લેશો અને એ તમે કિંમત પુટ કરશો તો એના બરાબર જો તમને ઝીરો થતું હોય, એટલે કે ડાબા અને જબા બે સરખા થતા હોય, જે ઝીરો આવતો હોય, તો આલ્ફા એ સમીકરણનો ઉકેલ કહેવાશે, એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહેવાશે. બીજા શબ્દોમાં એક્સ બરાબર આલ્ફા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે, અથવા તો આલ્ફા એ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે છે એવું આપણે કહી શકીએ. દ્વિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીના શૂન્યો તથા દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોના બીજ સમાન જ હશે. એટલે તમે જે દ્વિઘાત દ્વિઘાત બહુપદીના જે અવયવ શોધતા હતા કે તો શૂન્ય શોધતા હતા એ અને દ્વિઘાત સમીકરણના શૂન્ય શોધશો એ બંનેમાં સરખું જ છે, કંઈ જુદું જુદું છે નહીં, બંને સમાન જ. એટલે તમે જ્યારે આ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધશો તો પણ અને આ દ્વિઘાત સમીકરણના પણ શૂન્ય શોધશો કે ઉકેલ શોધશો તો પણ બંને સમાન જ છે, અલગ અલગ છે નહીં. આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે. તેવી જ રીતે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય એને વધુમાં વધુ બે જ શૂન્ય હોય, વધુમાં વધુ બે, ઓછામાં ઓછો એક પણ નહીં, પણ વધુમાં વધુ બે બે ઉકેલ હોય ને હોય જ. કેટલીકવાર દ્વિઘાત સમીકરણને માત્ર એક જ સમાન અથવા તો પુનરાવર્તિત વાસ્તવિક બી હોય છે, એટલે કે દ્વિઘાત સમીકરણને ક્યારેક એવું તમને લાગશે કે એક જ બીજ છે, પણ એવું નથી હોતું, બે સમાન બીજ હોય છે, બે સમાન બીજ હોય છે. જેમ કે એક્સ માઇનસ વન આખાનો વર્ગ હોય તેના બરાબર ઝીરો કરો તો એ દ્વિઘાત સમીકરણ જ બનશે. તો એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવો હશે, તો કે એક્સ માઇનસ વન બરાબર ઝીરો થશે એટલે એક્સ બરાબર એક, પણ એક્સ બરાબર એક એક જ ઉકેલ નથી, પણ એક્સ બરાબર એક અને એક્સ બરાબર એક એ તો બે ઉકેલ છે એમ કહેવા માગે છે. અને કેટલીકવાર દ્વિઘાત સમીકરણને એક પણ વાસ્તવિક બીજ નથી હોતા, વાસ્તવિક બીજ ના હોય, બરાબર છે, અવાસ્તવિક બીજ હોય, જે તમે જ્યારે અગિયાર બાર સાયન્સ કરશો ત્યારે તમને એમાં વધારે ખ્યાલ આવશે, બરાબર છે. પણ આપણે અહીંયા વાસ્તવિક બીજની જ વાત કરવાના છીએ. હવે જો દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ, અવયવીકરણ વિશે તમે ધોરણ 9માં પણ થોડો ઘણો અભ્યાસ કર્યો જ છે, બરાબર છે. તો જોઈએ અહીંયા દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ. કે જો દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી હોય, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોને બે ઉકેલ છે, પી એક્સ પ્લસ ક્યુ આર એક્સ પ્લસ એસ બરાબર ઝીરો, જેમાં પી અને ક્યુ ઇઝ જેમાં પી અને આર ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપ દર્શાવી શકાય છે. તો આ દરેક સુરેખ અવયવ પી એક્સ પ્લસ ક્યુ અને આર એક્સ પ્લસ એસ ને શૂન્ય સાથે સરખાવતા આપણને દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોના બે બીજ મળશે. કયા કયા? તો કે આપ આના બરાબર ઝીરો લઈ લો અને આના બરાબર ઝીરો લઈ લો એટલે તમને મળશે આ માઇનસ ક્યુ ભાગ્યા પી અને માઇનસ આર ભાગ્યા સોરી માઇનસ એસ ભાગ્યા આર. આવા બે બીજ મળશે ક્યારે? કે જ્યારે આવી રીતે બે અવયવ પાડશે અને પછી એના સાથે સરખાવશો ત્યારે ત્યારે આવા બે બીજ મળશે. દ્વિઘાત સમીકરણના ઉકેલ અવયવીકરણ દ્વારા મેળવવાની રીતના સોપાન. તો પહેલું સોપાન શું કરવાનું?
तो कि समीकरण में आता कौंस अने पूर्णांक ने जो होय तो दूर करो। एटले के हवे तमारे उकेल शोधवा छे अवयवीकरण ना रीत थी, तो शुं करशुं? सौ प्रथम कि जे द्विघात समीकरण आप्या छे अथवा तो जे समीकरण आप्युं छे एमां जे कौंस आवता होय अपूर्णांक आवता होय एने सौ प्रथम दूर करो। पछी कहे छे कि समीकरणना बधा ज पदोने डाबी बाजुए लई जईने समीकरणनी जमणी बाजु शून्य लावानो प्रयत्न करो अथवा तो बनाओ। एटले जेटला पण डाबी बाजु के सॉरी हाँ जेटला पण डाबी बाजु अने जमणी बाजु एवी बे पद आप्या होय समीकरणमां तेमां जमणी बाजुना जेटला पण पदो होय ए बधा ज डाबी बाजु लई जवानो प्रयत्न करो सादरूप आपता आपता। अने एवो प्रयत्न करो कि जमणी बाजु छेल्ले जीरो आवे एटले के ए आखा समीकरण बराबर जीरो लखाय, बराबर छे? कि जेथी आवुं समीकरण कंई बनशे ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो। त्रीजुं एवुं कहे छे डाबी बाजुए रहेल पदावली ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी ना बे सुरेख अवयव पी एक्स प्लस क्यू अने आर एक्स प्लस एस मेळवो कि जेमां पी अने आर ए क्यारे जीरो होय नहीं, एटले कि पी इज नॉट इज इक्वल टू जीरो आर इज नॉट इक्वल टू जीरो, एटले एवा बे अवयव लावानो प्रयत्न करो कि जेमां आवा बे अवयव मळशे पी एक्स प्लस क्यू आर एक्स प्लस एस कि जेमां पी अने क्यू क्यारे जीरो थशे नहीं। चौथुं शुं कहे छे दरेक सुरेख अवयवने शून्य साथे सरखावीने दरेक अवयवने शून्य साथे सरखाव एटले के जो आ बे अवयव मळ्या पी एक्स प्लस क्यू अने आर एक्स प्लस एस ए बे सुरेख अवयवने हवे जीरो साथे सरखाव एटले के आना बराबर जीरो लई लो अने आना बराबर जीरो लई लो। तो कि आना बराबर जीरो लईशुं तो आपणे मळशे पी एक्स प्लस क्यू बराबर जीरो, तो एमां क्यू ने आपणे जमणी बाजू लई जाइए तो माइनस क्यू पी एन एक्स गुणाकारमां पछी बराबरनी बीजी साइड लई जाइए एटले भागाकारमां एटले माइनस क्यू भाग्या पी। तो जो आमा पण माइनस एस भाग्या आर। तो दरेक सुरेख अवयवने शून्य साथे सरखावीने तेमना उकेल माइनस क्यू भाग्या पी तथा माइनस एस भाग्या आर मेळवो जे आपेल द्विघात समीकरणना उकेल थाय। हवे शुं कहे छे द्विघात समीकरण आधारित केटलाक कूट प्रश्नो छे ए अहींया तमने केटलाक कूट प्रश्नो छे के जे एक बे मार्क्समां पूछाई शके तो ए ध्यानथी जोजो। द्विघात समीकरणनो उपयोग करवो पड़े तेवा कूट प्रश्नों अथवा तो शाब्दायिक प्रश्नों में अमुक वक्त एक ज राशि शोधवानी होय छे अने अमुक वक्त एक करता वधु राशि शोधवानी होय छे। आवा कूट प्रश्नों उकेल शोधवा सौ प्रथम तेवा प्रश्नों ने चीवटपूर्वक वाँचो अने जे राशि शोधवानी होय ते राशि अथवा तो राशिओने नक्की करो त्यारबाद ते पैकी एक राशि माटे एक्स अथवा तो अन्य कोई अक्षर धारी लो पछी बीजी अज्ञात राशि एक्सना स्वरूपमां मेळवो। एटले जो एक शोधवानी होय तो आपणे तो एक्स ज एक ज धारवन थशे पण जो एक करता वधारे ज्यारे शोधवानी होय तो एक एक्स तो धारी ज लईशुं एक राशि अने एना અનુસંધાને बीजी कोई राशि एक्सना स्वरूपे मेळवानो प्रयत्न करशुं। बीजी अज्ञात राशि एक्सना स्वरूपमां मेळवो त्यारबाद आपेल શરત અનુસાર द्विघात समीकरण रचो। क्यों द्विघात समीकरण? ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी बराबर जीरो जेमा ए इज नॉट इज इक्वल टू जीरो, बराबर छे? ते समीकरण ने द्विघात समीकरण ना प्रमाणित स्वरूप में ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी बराबर जीरो ना स्वरूप में फेरवो। आ समीकरण ने उकेल मेळवीने एक्स की किंमत अथवा तो किंमतों मेळवो। जो कोई किंमत एवी मळे कि जे अशक्य होय तो तेने जती करी दो। जेम के अमुक जगह कोई पूर्णांक कीधो धन पूर्णांक अने तमने ऋण मळे तो पछी अमुक किंमतोने जती करी देवा, बराबर छे? एक्सनी मळेल किंमत अनुसार शोधवानी राशि अथवा तो राशिओनी किंमत शोधो। बे संख्याओ पर आधारित बे अंकनी संख्या पर आधारित क्रमिक संख्याओ पर आधारित उम्र आधारित झड़प अंतर पर अने समय पर आधारित भूमिति आधार एवा घणा प्रकारना कूट प्रश्नों होय छे। आ बधा पर आधारित केटलाक कूट प्रश्नों होय छे जेनी आपणे स्वाध्याय अने उदाहरणमां चर्चा करशुं अने जेने द्विघात समीकरणनी मददथी उकेलवानो पण प्रयत्न करशुं। तो शरूआत करीए उदाहरण नंबर त्रण। उदाहरण नंबर त्रण शुं कहे छे? समीकरण टू एक्स स्क्वेर माइनस पांच एक्स वत्ता त्रण बराबर जीरो ना बीज अवयव पाड़ीने शोधो, एटले के अवयव पाड़ीने आना बीज शोधवा छे। तो शरूआत में शुं करशुं? तो बहु सीम्पल छे। पहला तो आ समीकरण ने लखो। समीकरण ने जो सौ प्रथम शुं करशुं तो के
तो शुरुआत में अहीं जे ए छे आपणो सहगुणक ए अने अहीं सी आ बन्नेनो गुणाकार करो एटले के ए अने सी नो गुणाकार करो। अहीं ए केटला छे बे, सी केटला छे त्रण, ए बन्नेनो गुणाकार करो केटला थाय छ। हवे छ छ ना एवा भाग करो कि जेथी पांच थाय। हवे एटलू याद राखवानुं के जो अहीं सरवाळो होय तो एमनो वच्चे सरवाळो थवो जोईए, जो अहीं बादबाकी होय तो एमनी वच्चे बादबाकी थवी जोईए, बराबर छे। અહીંયા સરવાળો છે એટલે છ ના એવા ભાગ કરો કે જેથી સરવાળો પાંચ થાય, બરાબર છે। તો છ ના એવા ભાગ પાડવાના એટલે છ ના અવયવ પાડો, તો છ ના અવયવ પાડીએ કે જેનો અવયવ કેટલા, જેમનો અવયવનો સરવાળો કેટલો થશે પાંચ, તો કે બે તરી છ, બે તરી છ, બે તરી છ, તો બે વત્તા ત્રણ કરો તો પણ પાંચ થઈ ગયા, એટલે બે તરી છ, છ ના એવા અવયવ પાડ્યા કે જેથી આપણને કેટલા મળ્યા પાંચ, તો થઈ ગયું। એટલે જો આપણે સૌ પ્રથમ મધ્યમ પદ માઇનસ પાંચ એક્સના બે ભાગ પાડીશું, માઇનસ બે એક્સ અને માઇનસ ત્રણ એક્સ। એક્સ તો બંનેઓને સાથે ગુણાયેલો જ છે એવું જ આપણે માનીને ચાલવાનું, બરાબર। એક્સ તો રહેશે જ મધ્ય પદ જ્યારે વચ્ચેના પદનો ભાગ કરશો, એટલે આ તો એક સીધી સરળ રીત છે કે પહેલાં એ અને સીનો ગુણાકાર કરો, પછી એમાંથી એ જે વચ્ચેનું પદ હોય એ લાવવાનો પ્રયત્ન કરો એમનો સરવાળો બાદબાકી કરીને। પછી જો હવે જો અહીંયા લખ્યું માઇનસ ટુ એક્સ ઇન્ટુ માઇનસ થ્રી એક્સ, તો છ એક્સ સ્ક્વેર થઈ ગયું ને, બરાબર છે। તો ટુ એક્સ ક્યુબ સ્ક્વેર ઇન્ટુ થ્રી આવું કંઈક થાય, બરાબર છે। પણ એનો હમણાં આપણે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી, આપણે આપણા સમીકરણ પાઈ જઈએ, ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી, બરાબર છે। તો આમાં ટુ એક્સ સ્ક્વેર પછી આપણે આના શું અવયવ પાડે, તો માઇનસ ટુ એક્સ, પછી પાંચને બીજા માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી। હવે જો આમાં શું, આ પહેલાં બે, પહેલાં સૌ પ્રથમના બે પદ લઈ લો અને પછી બે છેલ્લા પદ લઈ લો, તો સૌ પ્રથમના બે પદ લો, એમાં ટુ એક્સ સામાન્ય દેખાય છે તો ટુ એક્સ સામાન્ય લઈ લો, તો અંદર શું રહેશે કૌંસમાં એક્સ ઓછા એક, ઓછા અહીંથી ઓછા ત્રણ સામાન્ય લઈ લો તો ઓછા ત્રણ, પછી કૌંસમાં રહેશે એક્સ માઇનસ એક, પછી આ બંનેમાંથી એક્સ માઇનસ એક સામાન્ય લઈ લો, એટલે એક્સ માઇનસ એક સામાન્ય લઈ લઈએ તો અંદર વધે કેટલા, ટુ એક્સ માઇનસ થ્રી, તો આવું કંઈક મળશે ટુ એક્સ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન। હવે આપણું સમીકરણમાં આના અવયવ પડી ગયા તો એના બરાબર તો આપણને શું મળેલું છે, તો કે ઝીરો, તો જો ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, તેથી ટુ એક્સ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખી શકાય। અને આમાં આવું હોય તો આનો મતલબ કે હવે કોઈ બી બે સંખ્યાનો ગુણાકાર ઝીરો ક્યારે હોય, ઝીરો ક્યારે હોય, તો કે જ્યારે બેમાંથી એક ઝીરો હોય, કાં તો આ ઝીરો હોય કાં તો આ ઝીરો હોય, તો હું આના બરાબર ઝીરો અથવા તો આના બરાબર ઝીરો, બંનેના બરાબર કોઈ એકના બરાબર ઝીરો આપણે લઈ લઈએ। આથી જો ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો તથા ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ વન બરાબર ઝીરો માટેના એક્સના મૂલ્યો સમાન હશે જ, તેથી ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અથવા એક્સ માઇનસ વન બરાબર ઝીરો, આના બરાબર ઝીરો છે તો એક્સનો કિંમત શું મળશે, તો કે થ્રી બાય ટુ, ત્રણ ભાગ્યા આના પરથી એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે, આના પરથી એક્સ બરાબર એક મળ્યા, એટલે તમને અહીંયા એક્સના બે બીજ મળ્યા, એક્સ ભાગ એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે અને એક, તેથી એ જ આપેલ સમીકરણના ઉકેલ થશે। બીજા શબ્દોમાં કેવું હોય તો એક અને ત્રણ ભાગ્યા બે એ આપેલ સમીકરણના શું છે, બીજ છે, કાં તો અવયવની આધારે જે પાડેલા આપણે ઉકેલ છે। ઉદાહરણ ચાર, દ્વિઘાત સમીકરણ છ એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા બે બરાબર ઝીરોના બીજ શોધો। તો સૌ પ્રથમ શું કરશું, તો કે એ અને સીનો ગુણાકાર, છ દુ બાર, બારના એવા અવયવ પાડવાના કે જેથી એમની અહીંયા ઓછા છે તો બાદ બાકી, એમની બાદ બાકી એક થાય, તો છ ને એટલે બારના એવા ભાગ કેવા થાય, તો કે છ દુ બાર, પણ જો હવે આમનો સરવાળો કરી જો, બાદ બાકી કરી જો, તો કેટલા થાય છે, ચાર વધે છે, હવે એની જગ્યાએ આપણે બે ત્રણ ચોક બાર, ત્રણ ચોક બાર થાય છે, જો ત્રણ ચોક બાર એમની બાદ બાકી કરો તો માઇનસ છે, પણ ચાર તરી બાર કરી દો ચાલે, તો ચાર તરી બાર એટલે કેટલા વધે, તો કે એક બાદ બાકી થાય છે, બરાબર છે, એટલે આપણે અહીંયા અવયવ લઈશું ચાર તરી બાર। તો જો છ એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા બે બરાબર, તો છ એક્સ સ્ક્વેર ઓ વત્તા ત્રણ એક્સ ઓછા ચાર એક્સ ઓછા બે, કેમ, તો કે આ બાદ બાકી થઈ, જો જુદી જુદી નિશાની તો બાદ બાકી, સરખી સરખી નિશાની તો સરવાળો, તો હવે અહીંથી શું સામાન્ય નીકળશે, ત્રણ એક્સ, ત્રણ એક્સને સામાન્ય રાખે તો અંદર શું વધશે, ટુ એક્સ પ્લસ વન માઇનસ, અહીંથી માઇનસ બે સામાન્ય લઈએ, માઇનસ બે ટુ એક્સ પ્લસ વન, હંમેશા એવું યાદ રાખવાનું કે જ્યારે સામાન્ય લેશો ત્યારે જે કૌંસ બચશે એ કૌંસમાં બંને કૌંસમાં સમાન સમાન જ આવશે।
હવે કૌંસને સામાન્ય લઈ લો તો 2x plus 1 સામાન્ય લઈ લે તો અંદર શું વધે 3x minus 2. હવે આવું હોય એનો મતલબ કે આ બંને બરાબર આ સમીકરણના અવયવ છે તો આ સમીકરણ બરાબર 0 થતું હોય તો આ અવયવ બરાબર પણ શું થશે 0 થશે જે લખેલું છે બરાબર છે હવે આવું એના બરાબર 0 થતો હોય એનો મતલબ કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય કાં તો બંને 0 હોય તો આપણે શું કરશું 3x ઓછા 2 બરાબર 0 2x વત્તા 1 બરાબર 0 લઈ લીધું બરાબર 3x ઓછા 2 બરાબર 0 અથવા 2x વત્તા 1 બરાબર 0 આના પરથી x નું મૂલ્ય શું આવે તો કે 2 આ સાઈડ જાય 3 ભાગાકારમાં જાય તો 2 ભાગ્યા 3 અને આમાંથી માઇનસ 1 ભાગ્યા 2 એટલે કે 6x² ઓછા x માઇનસ 2 બરાબર 0 ના બે બીજ મળ્યા કયા કયા તો કે 2 ભાગ્યા 3 અને માઇનસ 1 ભાગ્યા 2 ઉદાહરણ નંબર 5 દ્વિઘાત સમીકરણ 3x² ઓછા 2 વર્ગમૂળમાં 6 વત્તા 2 બરાબર 0 ના બીજ શોધો હવે વર્ગમૂળવાળું હોય ત્યારે પણ આ જ વસ્તુ એપ્લાય કરવાનો કેવી રીતે તો કે જોઈએ આપણે એ અને સી નો ગુણાકાર કરો 3 2 6 6 નો એવો ગુણાકાર 6 ના એવા ભાગ પાડો કે જેમનો સરવાળો 2 વર્ગમૂળમાં 6 થઈ જાય 2 વર્ગમૂળમાં 6 થઈ જાય બરાબર છે તો અહીં શું કરશું આપણે તો વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 બંનેને રાખીશું ફરી એકવાર 3 2 6 6 ને એવા ભાગ પાડવાના કે જેથી એમનો સરવાળો 2 વર્ગમૂળમાં 6 થાય તો ચલો શરૂઆત કરીએ તો ધ્યાનથી જોજો 6 એટલે એવું કહેવાય વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 આવું કહી શકીએ આપણે તો કે હા કહી શકીએ કેવી રીતે તો કે જ્યારે આમનો વર્ગ કરશો ત્યારે 6 થઈ જાય એટલે આ એક પ્રકારનું વર્ગમૂળને વર્ગ સાથે સંબંધિત થઈ ગયું હવે જો આ બંનેનો સરવાળો કરી જો વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 તો 2 વર્ગમૂળમાં 6 થઈ ગયું તેથી એ જ વસ્તુને અહીં એપ્લાય કરશે 3 2 6 તો જો 3x² ઓછા વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 6 અહીં સરવાળો થઈ ગયો વત્તા 2 સરખી સરખી નિશાની એવું નહીં માઇનસ છે એટલે સરવાળો ના થાય માઇનસ છે પણ જે માઇનસની નિશાની સાથે જ્યારે એનું ક્રિયા કરવાની હોય તો સરવાળો થાય પણ જો પ્લસ સાથે ક્રિયા કરવાની હોય તો બાદબાકી થાય એટલે અહીં માઇનસ સાથે ક્રિયા કરવાની છે એટલે સરવાળો થશે તો અહીંયાથી વર્ગમૂળમાં 3 સામાન્ય લઈએ અને એક્સ તો વર્ગમૂળમાં 3x સામાન્ય તો અંદર વધશે કેટલા વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 કૌંસ આખો સામાન્ય લઈ લઈએ તો શું અંદર રહેશે તો વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર છે હવે આ સમીકરણ બરાબર 0 છે એનો મતલબ આ અવયવ મળે એના બરાબર પણ 0 લઈ લેવાય તો કે લઈ લીધું હવે એના બરાબર 0 લઈએ તો કાં તો આ 0 હોય અથવા તો આ 0 એટલે જો વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0 માટે કેટલા થશે તો કે બંને સેમ જ છે એમ તો અલગ અલગ છે ને એટલે કે અહીંયા શૂન્ય પુનરાવર્તિત થશે એકના એક જ છે એમ તો જો વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0 અને એનાથી એક્સને કિંમત શું મળશે વર્ગમૂળની અંદર 2 ભાગ્યા 3 આથી જ આ બે બીજ બે વખત પ્રત્યેક પુનરાવર્તિત અવયવ છે એટલે કે વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 ને સંગત મળે છે તેથી આ જે સમીકરણ 3x² ઓછા 2 વર્ગમૂળમાં 6x વત્તા 2 ના બરાબર 0 ના બીજ વર્ગમૂળની અંદર 2 ભાગ્યા 3 વર્ગમૂળની ભાગ્યા 2 ભાગ્યા 3 છે 2 સમાન બીજ મળ્યા બરાબર છે ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 6 શું કહે છે એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 વધારે છે આવું આપણે એક આગળ જોઈ ગયા છે બસ એના પરથી પહેલાં તો સમીકરણ બનાવવું પડશે પ્રાર્થના ખંડની લંબાઈ તથા પહોળાઈ શોધો એટલે આનો મતલબ શું છે જે પ્રાર્થના ખંડ છે એક લંબચોરસ આકારનું છે તો લંબચોરસ અહીંયા જો લંબચોરસ તેની પહોળાઈના બમણાનો 1 વધારે છે મતલબ પહોળાઈ નાનો એકમ થઈ ગયો બરાબર છે એટલે જો ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ એક્સ મીટર છે એટલે આપણે નાનો એકમ ધારશું પહોળાઈ પહોળાઈ કેટલી છે તો એ કે એક્સ મીટર હવે તેની લંબાઈ કેટલી આપી છે તો કે પહોળાઈના બમણા અને એમાં 1 વધારે તો જો પહોળાઈ કેટલી એક્સ એના બમણા વત્તા 1 એટલે લંબાઈ થઈ ગઈ એટલે 2x plus 1 મીટર એની શું થઈ ગઈ લંબાઈ કોની પ્રાર્થના ખંડની હવે લંબચોરસ પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું છે તો લંબચોરસ પ્રાર્થના ખંડ છે તેનું ક્ષેત્રફળ કેટલું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું હોય તો લંબાઈ કેટલી છે એક્સ મીટર પહોળાઈ કેટલી છે 2x સોરી લંબાઈ કેટલી છે તો 2x plus 1 પહોળાઈ કેટલી છે એક્સ મીટર આ બંનેનો શું થશે ગુણાકાર એટલે એના પરથી આપણને મળશે 2x² plus 1 મીટર સ્ક્વેર
પણ આના જે ગુણો ગુણાકાર છે એ ગુણાકાર બરાબર અહીંયા આપેલું છે 300 મીટર સ્ક્વેર. જો રાજનાખંડનું ક્ષેત્રફળ 300 મીટર સ્ક્વેર છે, મતલબ આખો ગુણાકાર 2x² + x બરાબર કેટલા થશે? 300. હવે આ 300ને આ સાઈડ લાવો એટલે -300, એટલે અહીંયા તમને મળી જશે દ્વિઘાત સમીકરણ 2x² + x - 300 = 0 સમીકરણ મળ્યું. હવે એના અવયવકરણ અવયવીકરણની રીત વાપરો. એમાં જો પહેલા અને બીજાનો પહેલા અને એટલે કે એ અને સીનો ગુણાકાર કરો તો કે 2 × 300 એટલે 600 થાય. અહીંયા માઇનસની નિશાની છે એટલે એમને એવું બાદબાકી કરવાની, 600ના અવયવ પાડો અને બાદબાકી કરો કે જેથી 1 આવે, બરાબર છે? તો 24 × 25 કરો એટલે તમને મળશે 600. 600ને તમારે 600ને તમારે હવે શું કરશું, બાદબાકી, કે જેથી તમને અહીંયા આ રીતે મળી જશે. એટલે 2x² - 24x + 25x - 300 = 0. આમાંથી હવે પહેલાં બેને છેલ્લા બેને રાખો જોડે, તો પહેલાં બેમાંથી શું સામાન્ય નીકળશે? 2x, અંદર વધશે કેટલા કૌંસમાં? 1 - 12. એ જ રીતે અહીંયાથી 25 સામાન્ય લો તો વધશે કેટલા? 1 - 12 = 0. અહીંથી કૌંસ સામાન્ય લઈ લો એટલે વધે કેટલા? 1 - 12 કૌંસની અંદર 2x + 25 = 0. બરાબર 0 છે એનો મતલબ કાં તો આ 0 અથવા તો આ 0. તો x - 12 = 0, 2x + 25 = 0. તો આના પરથી x = 12 અને આના પરથી 25 - 25/2 એટલે -12.5, એટલે કે -12.5. એટલે જો મેળવેલ સમીકરણનો ઉકેલ x = 12 અને x = -12.5. હવે લંબાઈ, સોરી, આપણે x શું ધાર્યું છે? તો કે પહોળાઈ. હવે પહોળાઈ કોઈ વસ્તુ અંતરમાં હોય તો એ કંઈ માઇનસમાં થોડી ના હોય, એટલે કે ઋણ સંખ્યા તો હોય જ નહીં ક્યારે. પોઈન્ટમાં હોય એ વસ્તુ સાચી છે, પણ ઋણ સંખ્યા હોય જ નહીં. તો બરાબર છે, તો x = 12 અથવા તો x = -12.5, પરંતુ x એ પ્રાર્થનાકરણની પહોળાઈ છે તેથી તે ઋણ ન હોઈ શકે. તેથી આપણે કયો એકમ પસંદ કરીશું? x = 12. x = 12 શું છે? પહોળાઈ. તો લંબાઈ કેટલી થઈ ગઈ? તો લંબાઈ એના પહોળાઈના બમણાથી એક વધારે, તો 12 × 2 = 24 + 1 = 25. તો પ્રાર્થનાખંડની પહોળાઈ 12 મીટર અને પ્રાર્થનાખંડની લંબાઈ 25 મીટર. બરાબર છે. માઇનસ કેમ ના લીધું, ઋણ કેમ ના લીધું? તો અહીંયા જો અહીંયા આપણે ચર્ચા કરી ગયા છે કે જો કોઈ કિંમત એવી મળે કે જે અશક્ય હોય તો તેને જતી કરવી, એટલે આપણે -12.5 ના લીધું. બરાબર છે, એવું આપણે આગળ ચર્ચા કરી.